કોરોના ખૂબ જ ચેપી રોગ છે, તેનું સંક્રમણ વાયુવેગે થાય છે, માટે જ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફ પીપીઈ કિટ પહેરતા હોય છે. આ પીપીઈ કિટ ઉપયોગમાં લીધા પછી નિયમ અનુસાર તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે, જેથી પીપીઈ કિટ દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં. જામનગરમાં સુમેર ક્લબ રોડ પર ખાનગી કોવિડ હોસ્પિટલ પાસેથી કચરામાંથી પીપીઈ કિટ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી છે. શહેર કોંગ્રેસના મહિલા રંજનબેન ગજેરાએ કચરામાં પડેલી બિનવારસુ પીપીઈ કિટ તરફ મીડિયાનું ધ્યાન દોરી તંત્રની પોલ છતી કરી છે. કોરોનાની સારવારમાં આયુર્વેદ અને યોગ આધારિત નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોટોકોલમાં કોરોનાથી બચવા માટે, કોરોનાની સારવાર માટે તથા કોરોનાથી મુક્ત થયા પછી પણ આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર થઈ છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આયુર્વેદિક પ્રોટોકોલથી આયુર્વેદને કોરોનાની સારવારમાં રાષ્ટ્રીય ગૌરવપૂર્વક માન્યતા મળી છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વીસી ડોક્ટર અનુપ ઠાકરે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. જામનગરમાં ત્રીજા સ્મશાનની જરૂરિયાત ઘણા સમયથી વર્તાઈ રહી છે. ત્રીજું સ્મશાન મંજૂર પણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા આ અંગે આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોંગ્રેસી કોર્પોરેટર દેવશી આહિરે આ મુદ્દે ધરણા, નગરયાત્રા વગેરે વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. આજે તેમણે કોંગ્રેસી આગેવાનો સાથે ત્રીજા સ્મશાનની માંગ સાથે ફરીથી ડેપ્યુટી કમિશનરને આવેદન પાઠવ્યું હતું. જામનગર શહેરમાં ત્રીજા સ્મશાન મુદ્દે મેં 3 દિન ઉપવાસ કર્યા હતા. તે પછી મારા 7 દિવસના નગર પ્રવાસના રૂટ પૂરા થયા. આ ડીએમસી સાહેબને મેં આવેદનપત્ર આપ્યું છે. અમારા કોંગ્રેસ પાર્ટીના બધા કોર્પોરેટરો અને આગેવાનો મેં ડીએમસી સાહેબને કીધું છે કે આ ભારતીય જનતા પાર્ટીને નશાની ચરબી ચડી ગઈ છે. ત્રીજું સ્મશાન મંજૂર થઈ ગયેલું હોવા છતાંય કોંગ્રેસ પાર્ટી 7 દિવસના નગર પ્રવાસે નીકળે, કોઈ જવાબ ના આપવામાં આવે. હું અમારા પરિવાર કે કોંગ્રેસ પાર્ટીના પરિવાર માટે સ્મશાન માગી રહ્યો છું. હું જામનગરના હિન્દુ સ્મશાન ત્રીજું મંજૂર થઈ ગયું એની માગણી કરું છું, કોઈ જવાબ નહીં. અત્યારે મેં ડીએમસી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આનો તાત્કાલિક ધોરણે જો કોઈ નિવેડો કરવામાં નહીં આવે તો હું જામનગરની જનતા 7.5 લાખની જનતા માટે લડું છું, લડવાનો છું. અને 7 દિવસના મારા નગર પ્રવાસમાં હું જામનગરની જનતાનો, બુદ્ધિજીવી માણસોનો, વેપારીનો હું આભાર માનું છું. હરેક જગ્યાએ મારું સન્માન કર્યું છે અને કીધું છે કે દેવસીભાઈ, ખરેખર આ મુદ્દો તમારો યોગ્ય છે, આ તમે જનતા માટે લડો છો. આના પછી જો મને કોઈ નિવેડો નહીં આપવામાં આવે તો 8-10 દિવસ પછી મારા કોંગ્રેસ આગેવાનો કોર્પોરેટરો સાથે હું મિટિંગ કરી અને આગળની જે રણનીતિ હશે ને હું ઘડી. દુખે છે ભાજપ પેટ અને કૂટે છે દુખે છે પેટ.